चलो विद्यार्थी मित्रों, आजे हवे आपणो विषय छे अंग्रेजी। आजनो विषय अंग्रेजी में तमे आगळना वीडियो में जोयुं छे के मैं तमने बोर्ड में एंड नो उपयोग करता शीखड़ाव्यो हतो। लेसन नंबर 8 छे आपणुं एंड। तो एंड नो उपयोग करी अने बे शब्दोने जोड़ी अने कई रीते आखू वाक्य बने छे ए तमने मैं समझावेलुं हतुं। हवे अहींया केटलाक उदाहरणों छे जे हूँ तमने समझावीश अने ए तमारे तमारी अंग्रेजीनी पाकी नोटबुकमां लखवानुं रहेशे। दाखला तरीके हवे अहींया पहेलुं जे चित्र छे एमां तमे बुक जोशो अने बेग जोशो, तो एने आपणे एंडथी जोड़ीशुं, अ बुक एंड अ बेग। पछीनुं चित्र छे जेमां तमने केट अने डॉग देखाय छे, तो एने पण आपणे एंडथी जोड़ीशुं, अ केट एंड अ डॉग। त्यारबादनुं चित्र छे क्रो अने आउल, तो आपणे क्रो अने आउलने एंडथी जोड़ीशुं, अ क्रो एंड अ आउल। पछीनुं चित्र छे कार एंड बस, अ कार एंड अ बस। त्यारબાદનું ચિત્ર છે બેટ અને બોલ, અ બેટ એન્ડ અ બોલ। પછીનું ચિત્ર છે એક્સ એન્ડ પેન, તો આપણે એક્સની આગળ એ એન આર્ટિકલ લગાડશું। શું કામ? કારણ કે આગળના વિડીયોમાં તમે શીખી ગયા છો ને કે એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય, એ આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય। એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણી જે આપણો જે શબ્દ છે, આપણો જે સ્પેલિંગ છે, એ એ ઈ આઈ ઓ યુ સ્વરથી શરૂ થતો હોય તો એની આગળ એ એન આર્ટિકલ લગાવવામાં આવે છે। અહીંયા આપણે એક્સ છે જેનો સ્પેલિંગ છે એ એથી ચાલુ થાય છે, માટે આપણે અહીંયા એ એન આર્ટિકલ લગાવેલું છે, એન એક્સ એન્ડ અ પેન। ચાલો ત્યારબાદનું ચિત્ર છે રેટ એન્ડ એન્ટ, તો અ રેટ એન્ડ અ એન્ટ। પછીનું ચિત્ર છે કાવ અને પિગ, તો અ કાવ એન્ડ અ પિગ। પછીનું ચિત્ર દેખાય છે તમને એગ એન્ડ કોક, તો એન એગ એન્ડ અ કોક। ત્યારબાદનું ચિત્ર છે ટોપ એન્ડ પિન, અ ટોપ એન્ડ અ પિન। પછી છે હેટ અને ફેન, તો અ હેટ એન્ડ અ ફેન। પછીના ચિત્રમાં કપ અને જગ છે, તો અ કપ એન્ડ અ જગ। અને ત્યારબાદનું લાસ્ટ ચિત્ર છે પોટ એન્ડ કોટ, અ પોટ એન્ડ અ કોટ। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે એન્ડ શબ્દનો ઉપયોગ કરી એન્ડથી આપણે કઈ રીતે બે શબ્દોને જોડી શકીએ છીએ અને એક આખો સેન્ટેન્સ બનાવીએ છીએ એની મેં તમને સમજૂતી આપી છે। તો આ દરેક વિદ્યાર્થીઓએ આજે મેં શબ્દો સેન્ટેન્સ તમને કરાવ્યા છે એ તમારે અંગ્રેજીની પાકી નોટમાં સારા અક્ષરે સુંદર અક્ષરે લખવાના રહેશે। થેન્ક યુ।